ગયો છે. થોડી વાર પહેલા તો ભૂલ થઈ છે એમ કહીને માફી માંગી, અને અત્યારે અહીંયા ધારિયાની ધાર કાઢી રહી છે. હે ભગવાન, મને મારી નાખશે. આનાથી તો દૂર જ રહેવું સારું. વિજય, મમ્મી અને સાસુમાં બહુ ડરી ગયા છે. એ આપણને વારંવાર પાછા જવાનું કહે છે. તો શું આટલું જરૂરી કામ આપણે અધૂરું છોડીને જતા રહીએ? ગીતા, ભલે ગમે તે થઈ જાય, આપણે કામ તો પૂરું કરીને જ જઈશું. નહીં તો પપ્પા સારા માણસ હતા, એના લોકોને ખબર જ નહીં પડે. આ રુદ્રપુરમાં પપ્પા પર પાપી નામનું જે કલંક લાગ્યું છે ને ગીતા, એ આપણે દૂર કરીને જઈશું. પણ એવું કઈ નથી થઈ રહ્યું ને વિજય. જ્યારથી આપણે આ ગામમાં આવ્યા છીએ, પપ્પાજી વિશે ખરાબ સાંભળીએ છીએ. આપણને અહીંયા રહેવાની જગ્યા મળી એ સિવાય આપણું બીજું કોઈ કામ નથી થયું. અત્યારે તો મને લાગે છે કે આપણે જ્યાંથી શરૂ કર્યું તું હજુ ત્યાં જ ઊભા છીએ. પણ આપણને કંઈક જાણકારી મળી છે એ વાતનો આનંદ તો હોવો જોઈએ ને ગીતા. અહીં આપણા સવાલોનો જવાબ સરળતાથી મળી જાત તો આપણે જે દિવસે અહીં આવ્યા હતા એ જ દિવસે આપણું કામ થઈ જાત ને. પણ એવું ના થયું ને. જ્યાં સુધી અહીંના લોકોને સૂર્યપ્રકાશજી સારા માણસ હતા એ ખબર નહીં પડે ત્યાં સુધી એમનો દીકરો છું એ વાત હું કહીશ નહીં કોઈ. એટલે આપણું કામ ધીમે ધીમે જ પતશે ગીતા. પણ આપણી હકીકત કીધા વિના અહીં શું થયું છે આપણે જાણી શકીશું ખરા? જરૂર જાણીશું ગીતા. આપણે તો આ ગામથી કેટલા દૂર રહીએ છીએ, આપણને તો આ ગામનું નામ પણ નહોતું ખબર. તો પણ આ ગામ આપણને ખેંચી લાવ્યું ને. દેવી માના આશીર્વાદથી આપણે અહીંની હકીકત જાણીને જ રહીશું એવો મને પૂરો ભરોસો છે ગીતા. ચાલ જઈએ. મગજ ફરી ગયું લાગે છે. એ ધારિયાની ધાર કાઢતી હોય માં તારે ડરવાની શી જરૂર છે? આપણા ઘરની આસપાસ ઘાસ ઉગે છે, એને કાપવાની જરૂર પડી ગઈ છે, એટલે એ ધાર કાઢવાનું કામ કરે છે. અને તું એને જોઈને ડરી ગઈ ને અહીંયા દોડીને આવી ગઈ. હે, જ્યારે ધારિયાની ધાર કાઢી રહી હતી ત્યારે તમારે એની આંખો જોવી જોઈતી હતી. એની આંખોમાં આગ, આગ જ દેખાઈ રહી હતી. જાણે ધારિયાની ધાર કાઢીને કોઈને મારી નાખવાની હોય એવું લાગતું હતું. મને તો સાચે બહુ જ બીક લાગી રહી છે. બની શકે ક્યાંક કંઈક મને જ મારી નાખશે. જો તારા મનમાં આવી નફરત રાખીને તું મારી દીકરી પર ખોટા આરોપ ના મૂકા. જો તું એના દરેક કામમાં ભૂલો શોધ્યા કરીશ ને તો તમારા બંને વચ્ચેનું અંતર દૂર નહીં થાય. સારું, તારે જા, તારું કામ કર. સાંભળો, ઉભા રહો, આજે તો નિર્ણય થઈ જવો જોઈએ. કાં તો એ આ ઘરમાં રહેશે, કાં તો હું આ ઘરમાં રહીશ. હું આવી રીતે રોજે રોજ બીબીને નહીં જીવી શકું. તમે શું કરશો એ મારે નથી જાણવું, પણ એનો કોઈ ઉપાય શોધો. નહીં તો હું આ ઘરમાં નહીં રહું. એ દીકરીને કારણે તને કે મને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય. તું આવું વર્તન કરીને એના નિર્દોષ મનમાં નફરત પેદા કરે છે. આવી નકમી વાતો કરીને મારું મગજ ખરાબ ના કર. સાંભળો, સાંભળો, ગીતા, આ ગામમાં કોઈને ઓળખતા નથી આપણે. તો પછી કોણ આપણને હેરાન કરે છે? કે પછી કોઈ સંતાઈને ક્યાંક દૂર ઉભા રહીને આપણા પર નજર કેમ રાખે? કોઈ અજાણ્યો કરતો હોય એવું જરૂરી નથી ને. આપણા નજીકના લોકો પણ આપણા પર નજર રાખી રહ્યા હોય ને, અડચણ ઉભી કરી રહ્યા હોય ને. જે કઈ થઈ રહ્યું છે એ જોઈને કોઈ નજીકની વ્યક્તિ હોય એવું લાગે છે. પણ આ ગામમાં તો આપણને કોઈ જ નથી ઓળખતું. આપણે કેમ આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ એ પણ કોઈને ખબર જ નથી. તો પછી આપણને હેરાન કોણ કરતું હશે? મને તો કઈ સમજાઈ જ નથી રહ્યું. કીધું તારો હાથે કોઈનું ખરાબ થાય પહેલા હું તને પણ તારા બાપ પાસે મોકલી દઈશ. બની શકે કે એવું કરવાથી મારા પપ્પાની આત્માને શાંતિ મળે છે. લાગે છે કે દેવી માએ મને આ જ કામ માટે આ દિવસ સુધી જીવતી રાખી છે. સુધા, વિજય સાથે વાત કર્યા પછી પણ તું આટલી ટેન્શનમાં કેમ છે? ત્યાં કોઈ જ પ્રોબ્લેમ નથી થઈ એવું કહ્યું ને એણે. ચંદુ, એણે કહી તો દીધું છે કે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ
એ ગામના લોકો કેવા છે હું જાણું છું, તો પછી હું શાંતિથી કેવી રીતે બેસી શકું? એમણે વિજયના પપ્પાને શાંતિથી જીવવા નહોતા દીધા, તો એ આ લોકોને જીવવા દેશે? વિજય સૂર્યપ્રકાશનો દીકરો છે એ વાત ખબર પડે તો જ એમને કોઈ પ્રોબ્લેમ થશે. એમણે તો એવું કહ્યું છે કે એ લોકો રિસર્ચ કરવા આવ્યા છે, એમને કંઈક રહેવા જગ્યા મળી ગઈ છે અને એમણે કામ પણ શરૂ કરી દીધું છે. જો ત્યાં કોઈ તકલીફ થઈ હોત તો એ લોકો આપણને કહેત ને. વિજય કેવો છે એ તો તું બહુ સારી રીતે જાણે છે ને ચંદુ. એક વાર એ કંઈ કરવાનું નક્કી કરી લેને તો પછી એ બધી જ મુશ્કેલીઓનો સામનો કરે છે. ગમે તેવી તકલીફ હોય એને એ કોઈને કહેતો નથી, એકલો જ સામનો કરે છે. મારો દીકરો આવી રીતે હેરાન થાય એ મારાથી સહન નહીં થાય. તે જોયું ને ચંદુ, ગીતા સાથે લગ્ન કર્યા પછી એણે હસતા રમતા જિંદગી જીવવી જોઈએ, પણ એ તો અત્યારે રુદ્રપુર જતો રહ્યો છે, મારે એને નહોતો જવા દેવાનો. સુધા, તું તો એવી રીતે ડરી રહી છે કે જો એ લોકોને ખબર પડી જશે તો એ લોકો કામ અધૂરું મૂકીને સીધા ઘરે આવી જશે, અને જો એ લોકો ઘરે આવી જશે તો આપણને ભાઈની હકીકત કેવી રીતે ખબર પડશે? એક ગામમાં ભાઈ પર જે આરોપ લાગ્યા છે દૂર કેવી રીતે થશે? બસ એટલે જ તો હું ચૂપ છું. મારા પતિ કોઈનું ખરાબ કરે એવા માણસ નહોતા, પણ એ ગામમાં એવું તો શું થયું હતું એ ખબર નથી. એ ગામમાંથી પાછા આવ્યા પછી મેં એમને શાંતિથી જીવતા ક્યારેય જોયા નથી. આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણા બાળકો ત્યાં ગયા છે ને? જો સુધા, એ લોકો એમનું કામ પૂરું કરીને જ આવશે, મને પૂરો ભરોસો છે. બસ તું હિંમત રાખ. ના ચંદુ, હું ભલે ગમે તેટલી હિંમત રાખું, મારા બાળકોને જોયા વિના મને શાંતિ નહીં મળે. બધું સારું થઈ જશે એવું લાગતું હતું, પણ સમસ્યાઓનો તો કોઈ અંત જ નથી આવતો. આપણને મેપ કેમ મળ્યો? રુદ્રપુર સાથે એના પપ્પાનો કોઈ સંબંધ છે એવું મેં કેમ કહ્યું? અને હવે મને પસ્તાવો થઈ રહ્યો છે. જો મેં એમને કંઈ કહ્યું જ ન હોત તો અત્યારે મારા બાળકો મારી નજર સામે હોત. આ બધું મારા કારણે જ થયું છે, મારા કારણે જ. સુધા, એમાં તારી કોઈ ભૂલ નથી, આ બધો તો નિયતિનો ખેલ છે. એ ગામના રુદ્રમાદેવીએ ત્યાં જે અન્યાય થયો હતો એનો ન્યાય કરવા માટે જ આ લોકોને ત્યાં બોલાવ્યા હશે એવું લાગે છે. નહીં તો આટલા વર્ષથી જે રહસ્ય છુપાયેલું હતું અચાનક આપણી નજર સામે કેવી રીતે આવી જાય? જ્યારે દુષ્ટોનો અત્યાચાર વધી જાય છે તો ભગવાન અવતાર લઈને એમનો વિનાશ કરે છે. જો સુધા, આપણા બાળકો સમજદાર છે, એમણે ત્યાં કેવી રીતે રહેવું જોઈએ એ વાત જાણે છે. જો તું એમના વિશે જરાય ચિંતા ન કર, તારી જાતને સંભાળ સુધા. આજે આજ હથિયારથી તારી બલિ ચડશે. કેટલા વર્ષ પછી આજે મારો ઉદ્દેશ્ય પૂરો થશે. બેટા બેટા, અરે ક્યાં જઈ રહી છે તું? હું તને પૂછી રહ્યો છું બેટા, આ ધાર્યું લઈને ક્યાં જઈ રહી છે તું? આવી રીતે એને પૂછો તો એ થોડી તમને કહેશે, થોડો ગુસ્સો કરીને પૂછો. રેણું, તું થોડી વાર ચૂપ રહેને. બેટા, આવી રીતે સાંજના સમયે આ ધાર્યું હાથમાં લઈને તું ક્યાં જઈ રહી છે બેટા? બોલને બેટા. અરે પપ્પા, આ તો ઘરમાં લાકડા પૂરા થઈ ગયા છે એટલે હું લાકડા કાપવા માટે લઈ જઈ રહી છું. ના સાંભળો, આ જુઠ્ઠું બોલી રહી છે. લાકડા કાપવા માટે કોઈ આટલા ગુસ્સામાં જાય? જરા સરખી રીતે પૂછો. આવી રીતે ગુસ્સામાં જઈને એ ભૈરવનું માથું બાથું તો નથી કાપી નાખવાની? તારી મમ્મીની વાત સાચી છે, તું એનું માથું કાપવા જઈ રહી છે? ના પપ્પા, હું તો લાકડા કાપવા માટે જ જઈ રહી છું. પણ બેટા, તું આ સમયે લાકડા કાપવા કેમ જઈ રહી છે? સવારે જઈને લઈને આવજે તું. હા, આ ધાર્યું મને આપી દે.
અંદર આવતી રહે. ક્યાં કેમ ઉભી છે બેટા? અંદર આવી જા ને, અંદર આવી જા બેટા. અને તું તારી આરતી ઉતારીને લેજો અંદર. અંદર ચાલ તું પણ. શું છે? મજામાં છે ને તું? ઘરમાં બધા મજામાં ને? બધા મજામાં છે. સાંભળ્યું છે કે ગામમાં જે નવા લોકો આવ્યા છે, તું એમની સાથે બહુ વાતો કરી રહ્યો હતો. શું વાત છે? ગામમાં આવેલા નવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ, તું જાણતો નથી? ના ધરમપાલજી, મેં એમની સાથે કોઈ મિત્રતા નથી કરી. સારું છે, મિત્રતા નથી કરી કે છે તો પછી એ લોકો તારી સાથે જ કેમ વાત કરતા હતા? ગામમાં આટલા બધા લોકો છે, એમને કેમ ના પૂછ્યું? તને જ પૂછ્યું. ખરેખર મને એ વિશે કઈ ખબર નથી, એમણે મારી સાથે વાત કરી એટલે મેં કરી. ઠીક છે, એમણે તારી સાથે શું વાત કરી? એ લોકો આપણા ગામ વિશે કઈ પૂછી રહ્યા હતા? ગામ વિશે તો કઈ નથી પૂછ્યું ધરમપાલજી, શંકર નારાયણજી વિશે પૂછી રહ્યા હતા. તો તે શું કહ્યું? મેં તો એ કોણ છે હું જાણતો નથી એવું કહી દીધું. આ નામની વ્યક્તિ અમારા ગામમાં રહેતી નથી એવું પણ કહ્યું. પણ એ લોકો વારંવાર એમના વિશે જ પૂછી રહ્યા હતા ધરમપાલજી. તમારી મરજી વિરુદ્ધ હું કેવી રીતે જઈ શકું ધરમપાલજી? તે બહુ સારું કામ કર્યું છે. જો એ લોકો ફરીથી આવીને પૂછી શકે છે, આપણા ગામ વિશે પણ કંઈ પૂછી શકે છે. એ ભલે કંઈ પણ પૂછે, એમને કંઈ કહેતો નહીં, કેમ કે પહેલાં આપણે જે ભૂલ કરી છે માટે આપણે હજુ પણ સજા ભોગવી રહ્યા છીએ. જો એ આ વિશે વધારે પૂછપરછ કરે તો તું છે ને ધર્મપાલજી સાથે વાત કરો એવું કહી દે છે, પછી આગળ હું જોઈ લઈશ. ઠીક છે ધર્મપાલજી, હવે હું જઈ શકું? મારા પપ્પાના મોત માટે જવાબદાર મારી સુખ શાંતિ છીનવીને અહીં શાંતિથી ઊંઘે છે. આજે આ તારી છેલ્લી રાત છે, આજે તું મારા હાથે મરીશ, કોઈ પણ ભોગે મરીશ. માલિક, પણ એ તો શંકર નારાયણ ના ઘેર જ રહે છે ને, તો પછી શંકર નારાયણજી વિશે કેમ પૂછી રહ્યા છે? એજ તો હું પણ વિચારી રહ્યો છું. એના ઘરમાં રહે છે તો એના વિશે જ પૂછપરછ કરી રહ્યા છે, મતલબ એના વિશે એમને કંઈ ખબર નથી એવું લાગે છે. એમને કેવી રીતે ખબર હોય? હું આટલા વર્ષોથી આ ગામમાં રહું છું તોય મને એમનું આખું નામ શંકર નારાયણ છે એ ખબર નથી. પરમ દિવસે જયારે શ્યામ મળ્યો ત્યારે એને મને કહ્યું, એટલે મને ખબર પડી કે એનું આખું નામ શંકર નારાયણ છે. તો પછી ગામમાં નવા આવેલા લોકોને કેવી રીતે ખબર પડે? એ વિશે જાણવા માટે લોકો આ ગામમાં આવ્યા છે એવું લાગે છે. પણ માલિક, આખા ગામને પૂછવાને બદલે પેલા શંકર નારાયણને સીધું પૂછી લીધું હોત તો એ જ શંકર નારાયણ છે વાતની તરત જ ખબર પડી જાત ને. એને જ ભાગ્ય કહેવાય. આ તો બગલમાં છોકરું અને ગામમાં ઢંઢેરો એવી વાત થઈ. એક રીતે તો આપણા માટે સારું થયું છે. જો એ લોકોને ખબર પડી જશે કે શંકર નારાયણના ઘરમાં જ રહે છે તો એ લોકો મદદ માટે આપણી પાસે આવશે એવી કોઈ આશા નથી. એ લોકો જે કામથી આવ્યા છે એ કરીને જતા રહેશે. આપણે એમને એવું કરવાની તક ના આપવી જોઈએ. કોઈ પણ ભોગે શંકર નારાયણ વિશે એમને કંઈ જ ખબર પડવી ન જોઈએ. એવું કરીશું તો એ લોકોનું ધ્યાન ભટકી જશે અને પછી આપણે એમને આપણી તરફ ખેંચીશું. બરાબર છે માલિક, બરાબર છે.
એ મારા સગા પિતા ન હોવા છતાં પણ એમણે મારું સગા પિતા કરતા વધારે ધ્યાન રાખ્યું છે. જો હું આને આ જ ઘરમાં મારી નાખીશ તો એની હત્યાનો આરોપ પપ્પા પર લાગશે. જો હું આને અહીં મારી નાખીશ તો આની હત્યાનો આરોપ મારા પપ્પા એમના માથે લઈને પોતે જેલમાં જતા રહેશે. જન્મ આપવા વાળા પિતાને તો ખોઈ ચૂકી છું, પછી પાલક પિતાને પણ હું ગુમાવી દઈશ. પપ્પા મુશ્કેલીમાં ફસાઈ જાય એવું કઈ ન થવું જોઈએ. જન્મ આપવા વાળા પિતાને તો હું ના બચાવી શકી, પણ જિંદગી આપવા વાળા પિતાને જરૂર બચાવીશ. એમના માથે હું કલંક નહીં લાગવા દઉં. પણ હું આને કેવી રીતે મારું, કેવી રીતે મારું? પેલા સૂર્યપ્રકાશે વિશ્વાસ જીતીને મારા પપ્પાની હત્યા કરી હતી, એ જ રીતે પહેલા હું આ લોકોનો ભરોસો જીતીશ. ભરોસો જીત્યા પછી હું એનું ગળું કાપીશ, તો જ મારા મનને શાંતિ મળશે. આ કામમાં રુદ્રમાં દેવી પણ મને આશીર્વાદ આપશે.